નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતન ચેનલ ને ખૂબ જ આવકારો છો. આપના તરફથી રજૂ કરવામાં આવેલ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે અભિનંદનને પાત્ર છે, જેનો ખરેખર ખૂબ જ આનંદ છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી આ વિશ્વની સુંદર ક્રાંતિકારી વિચારોથી પરિવર્તન લાવ્યા છે, જે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કે તો આપ સૌના ગુરુ છે, કારણ કે કોઈ એવો વિષય નથી કે જે શ્રી રામ શર્મા આચાર્યજી તેના વિશે વાત નથી કરી. આજે હું સંક્ષિપ્તમાં વાત કરું તો સુખી દાંપત્ય જીવનના સૂત્રો. દાંપત્ય જીવન ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ પાસું છે, તેના પર સમગ્ર પરિવાર વ્યવસ્થા ટકેલી છે. આપણા દેશમાં એનું મહત્વ ખૂબ મોટું છે, ગંભીર છે. જો ખૂબ જ સમજદારી પૂર્વક ગૃહસ્થ જીવન જીવવામાં આવે તો તે જીવનના એક સોનેરી અધ્યાય બની શકે છે, અને જો તે નભે તો જ્યાં નાણકીય અગ્નિ સરકતો હોય એવી જેલ બની જાય છે. જો થોડી વિવેક બુદ્ધિ અને સહનશીલતા રાખવામાં આવે તો તે જીવનની પૂર્ણતા અને આત્મકલ્યાણનું માધ્યમ બની જાય છે, નર રત્નોની ખાણ બની જાય છે, અને સમગ્ર સમાજ, રાષ્ટ્ર તથા માનવ જાત માટે વરદાન રૂપ અને ઉપયોગી સાબિત થાય છે. અહીં કેટલાક સૂત્રો આપવામાં આવ્યા છે, જો તેમનું પાલન કરવામાં આવે તો દાંપત્ય જીવનને સૌભાગ્યશાળી અને પરમ કાર્યકારી બનાવી શકાય. ઘરને પરમ આનંદમય બનાવો. જો તમે માત્ર ઇન્દ્રિય સુખ માટે ઘર વસાવવા માંગતા હો તો સાવધાન રહો. દાંપત્ય જીવનના પ્રારંભના થોડાક વર્ષો ઇન્દ્રિય ભોગો તથા વાસનાઓના શમન માટે હોઈ શકે, પરંતુ આ અંતિમ સત્ય નથી. દાંપત્ય જીવન તો દેહ સુખથી આગળ વધીને આનંદ જગતની યાત્રા છે. મુશ્કેલીઓ તથા દુઃખોને સહન કરતા કરતા જીવનમાં આગળ વધવાનો માર્ગ છે. ઇન્દ્રિય સુખની લોલુપતા સ્વાસ્થ્યને કષ્ટ નષ્ટ કરી નાખે છે તથા ગૃહ કલશને કારણ બની જાય છે. ગૃહસ્થ જીવનમાં જ્યારે કડવાશ વધી જાય છે ત્યારે દુર્ઘટનાઓ, હિંસાઓ, અશાંતિનું ધામ બની જાય છે, સાક્ષાત નર્ક બની જાય છે. આપણે રોજ સમાચાર પત્રોમાં આવી ઘટનાઓ વિશે વાંચીએ છીએ. સુખી દાંપત્યનો આધાર સંયમ તથા સદાચાર છે. ધર્મયુક્ત કામ જ સુખકર હોય છે. પતિ પત્ની એકબીજાને અણગમતી બાબતોને સહન કરતા શીખવું જોઈએ. જો સહનશીલતા હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ કુટુંબનો માળો વિખરાશે નહીં. પરસ્પર વિશ્વાસ, વફાદારી. પતિ પત્નીને એકબીજા પર વિશ્વાસ હોવો તે દાંપત્ય જીવનનો મુખ્ય આધાર છે. જો એકબીજા પર શંકા રાખવામાં આવે તો તે આ પવિત્ર સંબંધમાં કડવાશ પેદા કરી દે છે. આવા પતિ પત્નીએ બંનેએ ઈમાનદારી પૂર્વક એકબીજાને વફાદાર રહેવું જોઈએ. આપણને જેવો વ્યવહાર પસંદ ન હોય એવો વ્યવહાર આપણા સાથી સાથે ન કરવો જોઈએ. આપણે આપણા જીવન સાથી પાસેથી જેવી વફાદારીની આશા રાખીએ એવી વફાદારી આપણે પણ નિભાવવી જોઈએ. એક હાથથી તાળી વાગતી નથી. પરમ પૂજ્ય ગુરુદેવે દાંપત્ય જીવને ગૃહસ્થ જીવનને તપોવન કહ્યું છે. એમાં તપ કરવું એટલે કે કષ્ટ સહન કરવું તે એક આધ્યાત્મિક સાધના છે. ગૃહસ્થ સદગૃહસ્થએ એના માટે હંમેશા ત્યાં રહેવું જોઈએ. ગૃહસ્થમાં ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા ખૂબ સારી રીતે થઈ શકે છે. જો થોડીક સમજદારી હોય તો ગૃહસ્થ જીવન આત્મિક પ્રગતિનો આધાર બની શકે છે. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. એકબીજા પ્રત્યે વિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે. જો થોડીક સમજદારી હોય તો તેનો વિકાસ થઈ શકે છે. પતિ પત્નીની બંનેમાં કોઈ ને કોઈ નબળાઈ હોય છે, તે સહન કરીને પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો ખૂબ જરૂરી છે.
પોતાના સાથીની સ્વભાવ જન્ય ત્રુટીઓના કારણે સંબંધો બગાડવા ન જોઈએ. એકબીજાની ભૂલો જોતા રહેવાના કારણે જ સંબંધ હંમેશના માટે તૂટી જાય છે. તેથી ધીરજ, સૂઝ તથા સંવેદનશીલતા રાખીને જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ઘાને ખોતરવામાં આવે તો બીજા માટે તે ખૂબ પીડાદાયક બની જાય છે. આથી પતિ પત્ની આ બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. તુકારામ તથા સોક્રેટિસની પત્નીઓ ખૂબ કજિયાખોર હતી, છતાંય એને સહનશક્તિ દ્વારા દાંપત્ય જીવનની ગાડીને આગળ વધારી હતી. જોકે એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવામાં આવે તથા સહનશીલતાનો અભ્યાસ કરવામાં આવે તો દાંપત્ય જીવન દીર્ઘજીવી બને છે. એકબીજાના સ્વભાવગત દોષોને સમજપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. એકબીજાના ગુણો પર ધ્યાન આપો. કોઈ પણ માણસ પૂર્ણ હોતો નથી. પતિ કે પત્ની બંનેમાં માનવીયતા દુર્બળતાઓ હોઈ શકે. ઈશ્વરે સિવાય આ ધરતી પર બીજું કોઈ સર્વગુણ સંપન્ન હોઈ શકે નહીં. તેથી પોતાના સાથીઓ પાસે એવી ખોટી આશા ન રાખવી જોઈએ. વધારે પડતી અપેક્ષા રાખનારાને કારણે સંબંધોમાં ખટાશ પેદા થાય છે અને એના લીધે બિનજરૂરી અસંતોષ સહન કરવો પડે છે. આ સંદર્ભમાં ગુરુદેવનું સંયમ તથા સહિષ્ણુતાના સૂત્ર ખૂબ ઉપયોગી થાય છે. જો એકબીજાની ખૂબીઓ તથા સદગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો અશાંતિનું કોઈ કારણ નહીં રહે. પતિ પત્ની વચ્ચે વિશ્વાસ તથા આત્મીયતાથી ભરેલું દાંપત્ય જીવન નર રત્નોની ખાણ બની જાય છે, ખાણ બની શકે છે. તેથી પત્ની પત્નીએ એકબીજા પ્રત્યે સૌમ્ય સાત્વિક વ્યવહાર રાખવો જોઈએ અને ઘરના વાતાવરણને આધ્યાત્મિક બનાવવું જોઈએ. એકબીજાને સન્માન તથા પ્રેમ આપો. માણસની સૌથી મોટી ભૂખ સન્માન અને પ્રેમ મેળવવાની હોય છે. જો તેને થોડું સન્માન અને થોડો પ્રેમ મળે તો તેને ઊંડા સંતોષ અનુભવ થાય છે. દાંપત્ય જીવનમાં પણ આ બાબતનું ખૂબ મહત્વનું છે. લગ્ન જીવન કે જન્મદિવસ કોઈને ભેટ આપીને પ્રેમથી અભિવ્યક્ત કરી શકાય છે. જીવન સાથીની મનપસંદ વસ્તુ આપવામાં આવે તો તેના દિલમાં પોતાનું સ્થાન બનાવી શકાય છે. મારો જીવન સાથી મારું ધ્યાન રાખે છે એવી અનુભૂતિ થાય છે. એના પરિણામે ઊંડો સંતોષ થાય છે. બંનેમાંથી કોઈએ પોતાની મહત્વાકાંક્ષાઓ એકબીજા પર લાદવી ન જોઈએ. જીવન સાથીની યોગ્યતાનું ધ્યાન રાખીને તેને આગળ વધારવા મદદ કરવી જોઈએ. કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર એકબીજાની સેવા કરો. એકબીજાને સન્માન આપો અને પ્રેમ કરો. એનાથી બાળકોનો પણ ભાવનાત્મક વિકાસ થશે. કર્તવ્યનું દ્રઢતાથી પાલન કરો. જો પોતાના સાથી પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખવામાં આવે તો તે પૂરી થઈ શકતી નથી. તેથી જે જરૂરી છે તેના પર ધ્યાન આપો અને તે પૂરી કરો. એકબીજા પ્રત્યેના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવો. પોતાના સંબંધો ગાઢ બનાવો. જો પ્રારંભમાં એવો જીવન સાથી મળ્યો હોય કે જે તમને સાચી રીતે સમજી ના શકે તો ખૂબ ધીરજ તથા સૂઝબૂઝપૂર્વક એને નિભાવવો જોઈએ. તમારા સકારાત્મક વલણથી વહેલામાં મોડા તમારા સાથીની સમજનો વિકાસ થશે. ત્યાં સુધી અપાર ધૈર્ય અને આશાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવતા રહો. દાંપત્ય જીવનની મુશ્કેલીઓને એક તપ માનીને ધીરજપૂર્વક તેનો સામનો કરો. એનાથી તમારી સૂઝ તથા સહનશક્તિનો વિકાસ થશે અને દાંપત્ય જીવનનો આનંદ લઈ શકાશે. જય ગુરુદેવ.